સૌ મિત્રોને નમસ્કાર. આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ ઇનોવેટિવ પેડાગોજી, એમાંની એન્જોયેબલ એક્ટિવિટી બેઝ પેડાગોજી. માય સેલ્ફ ડૉક્ટર MB વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર. શિક્ષક પર્વ અંતર્ગત પાઠ નિદર્શન. સૌ પ્રથમ મિત્રો, આપણે એન્જોયેબલ લર્નિંગ પેડાગોજી જે છે એની સંકલ્પના વિશે થોડું સમજીએ. આનંદદાયક શિક્ષણ એ શીખવાની પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓ, સહપાઠીઓ, સાથીઓના જૂથ અને શિક્ષકોના સહકાર દ્વારા અર્થપૂર્ણ રીતે શીખે છે. વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને વાર્તાલાપ કરતી વખતે આનંદદાયક રીતે શિક્ષણ કરી શકાય છે, જેમાં અનુભવ, લાગણીની અભિવ્યક્તિ સાથે જિજ્ઞાસા સંતોષવાની તક આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ એન્જોયેબલ લર્નિંગ પેડાગોજી શા માટે. તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બને તે માટે તમામ વિદ્યાર્થીઓ જિજ્ઞાસાવશ અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે, રમત પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે, શિક્ષાનું ભારણ લેસ માત્ર ના અનુભવાય તે માટે અને અનૌપચારિક શિક્ષણને પ્રાધાન્ય અપાય તે માટે એન્જોયેબલ લર્નિંગ પેડાગોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો. તમારા વર્ગમાં શિક્ષણ કાર્યમાં રહસ્યનો સમાવેશ કરવો. ત્યારબાદ વર્ગખંડ સાહિત્ય સામગ્રીમાં નવીનતા લાવવી. વારંવાર એક નાટક પ્રવૃત્તિ કે મટીરિયલના વાપરવું. વર્ગખંડમાં રમતો રમાડવું. તમારા વિદ્યાર્થીઓને પસંદગીની તક આપો. ટેકનોલોજીનો ઉપયોગ કરો. શિક્ષણ કાર્યને ગંભીરતાથી ના લો. વર્ગખંડ પ્રક્રિયામાં તમામ વિદ્યાર્થીઓ જોડાય તે સુનિશ્ચિત કરો અને રમત પ્રવૃત્તિ જોડી કે જૂથ કાર્ય દ્વારા શિક્ષણ આપવું. આ આપણે જોયું એન્જોયેબલ લર્નિંગ પેડાગોજીની સંકલ્પના, તેને ધ્યાનમાં રાખવાની મુખ્ય બાબતો. હવે આ વિડીયોની અંદર હું એક આપને એન્જોયેબલ એક્ટિવિટી લર્નિંગ પેડાગોજી નો એક પાઠ નિદર્શન, એ તમને રોલ પ્લે દ્વારા, જેનું શીર્ષક છે મુન્નાભાઈની પાઠશાળા. તો અમારા તાલીમાર્થીઓ BEd અને MEdના તાલીમાર્થીઓ રજૂ કરે છે રોલ પ્લે. What?
ઓકે થેન્ક યુ.